गतिशील विचार अने मानवीय अभिगम धरावता एवा आपणो गुजरात में पांच वर्ष में 1,71,000 થી પણ વધારે મહિલાઓના કાયદેસર ગર્ભપાતના કિસ્સાઓ સામે આવ્યા. જ્યારે બીજી તરફ જોવા જઈએ તો ગેરકાયદેસર અને ગેરકાનૂની ગર્ભપાતના આંકડા કેટલા ચોંકાવનારા હશે તે અંગે ગુજરાત પ્રદેશ પ્રવક્તા સમિતિના પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યું હતું કે સ્ત્રીઓના જીવનમાં ગર્ભાવસ્થા એ ખૂબ જ ખાસ અને કુદરતના આશીર્વાદ સમાન સ્થિતિ હોય છે. ત્યારે ગર્ભવતી મહિલા જીવનના અન્ય કોઈ પણ વિકલ્પ ન હોય ત્યારે જ ગર્ભપાત વિશે વિચાર કરતી હોય છે. ગર્ભપાત કરવા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ છે, જેમાં ચોક્કસ કારણોસર ગર્ભપાત કરવા માટે જોગવાઈ પણ કરવામાં આવી છે. આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર જોડાઈ ચૂક્યા છે. તો જે હિરેનજી, આજે આપણે વાત કરીએ કે ગર્ભપાતના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તો તે પાછળનું કારણ શું હોઈ શકે છે? જી જી, આવી રહ્યો છે મારો અવાજ? યસ, જે પ્રકારે આધુનિકતાની વાતો કરીએ, પ્રગતિશીલ ગુજરાતની વાતો કરતા હોઈએ, ત્યારે જે આંકડો આપણી સામે આવ્યો છે ખરેખર ખૂબ ચિંતાજનક અને ચોંકાવનારો. એટલા માટે કહી શકાય કે 5 વર્ષમાં 1,71,000 થી પણ વધુ એબોર્શન એક કાયદેસર રીતે થયા છે. જે પ્રાવધાન છે એક્ટમાં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, એ અંતર્ગત આટલા બધા થયા છે. તો ગેરકાયદેસર કેટલા બધા થયા છે, જે ગેરકાનૂની રીતે કેટલા બધા થયા છે, તો આપણું ખૂબ મોટો થશે. પણ આ આખી વાતમાં જયારે જોવા જઈએ તો એક જયારે કોઈ મહિલા કે દીકરી જયારે માતા બનતી હોય ત્યારે એના માટે ખૂબ આ એક અગત્યની પળ હોય છે, જે કદાચ પણ જયારે છેવટ એની પાસે કોઈ પણ જયારે રસ્તો ન બચે ત્યારે એ એબોર્શનની વાત વિચારતા હોય છે. આ જે પ્રકારે આંકડા આવ્યા છે, આંકડા પાછળના ઘણા બધા કારણો જયારે મેં અલગ અલગ ગાયનેકોલોજી સાથે વાત કરી ત્યારે ચોક્કસપણે કીધું કે સૌથી પહેલામાં આવે છે એક આર્થિક સદ્ધરતા, બીજી વાત આવે છે કે એમાં બાળકની કોઈ વિકાસ થયો ના હોય, બીજી ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં કઈ કઈ ટ્રીટમેન્ટ ના મળી હોય, સારવાર અયોગ્ય થઈ હોય, ત્યાં ફેમિલી પ્લાનિંગ ના કર્યું હોય, આવા ઘણા બધા કારણો છે. પણ આ કારણોની સામે પણ જયારે આપણી પાસે આટલો મોટો આંકડો જયારે આવતો હોય, એ એક શંકા ઉપજાવે છે કે આ કાયદેસર થતી એબોર્શન, જેને આપણે ભ્રૂણ તપાસ, એટલે કે સ્ત્રી છે કે પુરુષ છે કે દીકરો છે કે દીકરી છે, આ સ્ત્રી ભ્રૂણની જાતિ લિંગ તપાસ માટેનો આપણી પાસે કાયદો છે, જે એમાં સ્પષ્ટપણે છે કે કોઈ ચેક કરે, ભ્રૂણ કયું છે ચેક કરે અથવા કોઈ કરાવે, આ બંને ખૂબ ગંભીર બાબત છે અને ગંભીર ગુનો બને છે. એવા એવી જગ્યાએ આટલા 1,71,000 જેટલા એબોર્શન ગુજરાતમાં થાય અને ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં થાય, એ આપણા માટે ખૂબ શરમજનક બાબત કહેવાય. અને આ ખરેખર એક તપાસનો વિષય હું ચોક્કસપણે માનું છું કે આટલા બધા દર વર્ષે 30,000 થી વધુ એબોર્શન કિસ્સા આપણી સામે આવતા હોય, એ ખરેખર ખૂબ ચિંતાનો એક તપાસનો વિષય ચોક્કસ છે. હું કોંગ્રેસ પક્ષ તરીકે સરકાર પાસે માંગ કરી છે કે આના માટે જનજાગૃતિના કાર્યક્રમો નક્કી કરવામાં આવે, સામાજિક અવેરનેસ ફેલાવવામાં આવે અને નક્કર કામગીરી કરવામાં આવે. જો નક્કર કામગીરી થશે તો જ આંકડાઓ ક્યાંક ઘટશે અને ખરેખર જે દીકરીઓનો જે આશીર્વાદ કહેવાય, જે એને કરવું જોઈએ, આ એ વસ્તુ ને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ અટકશે એવી ચોક્કસપણે મને લાગી રહી છે. ચિરંજીત, વાત કરવામાં આવે કે ગુજરાતમાં ગર્ભ પરીક્ષણ ઉપર કાયદો પણ લાગુ કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ આંકડા ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. તો શું આ કાયદો ક્યાંક ને ક્યાંક પાછો પડી રહ્યો છે કે આ આંકડાઓ આટલા વધી રહ્યા છે? એટલે કાયદામાં તો ચોક્કસપણે એમાં ટર્મિનેશન માટેનો કાયદો છે કે તમે કયા કારણોસર જ્યારે તમે ગર્ભ નથી જોઈતો તો કયા કારણોસર તમે એમાં એને તમે એબોર્શન કરાવી શકો છો, ગર્ભપાત કરાવી શકો છો. પણ એક એમાં પણ આવેલા ઘણા બધા જોગવાઈઓ અનુસાર, તમામ જોગવાઈઓને આપણે અનુસરીએ તો પણ આટલો મોટો જયારે આંકડો આવતો આપણી પાસે, એ ખરેખર ચિંતા ઉપજાવે છે. કે આપણી પાસે કોઈ પણ ધારો કે બેન દીકરીને કોઈ ફેમિલી પ્લાનિંગ વગર થયું હોય કે બીજું કોઈ કારણસર હોય, આ તમામ જયારે થયું હોય, ધારો કે કોઈ ઘણા કેસમાં હાઈકોર્ટે ઘણી વખત આપણે પડકાર લગાવીને કહેતા હોય છે કે કોઈ રેપ કેસ બન્યો હોય તો રેપ કેસમાં જયારે ગર્ભની વાત, એમાં ઘણી ડિસ્કશન થયા પછી એ ગર્ભમાં રહેલા બાળકનો શું ગુનો છે,
પૃથ્વી પર ના આવવા દેવા જોઈએ, ધરતી પર ના આવવા દેવા જોઈએ. એટલે એના એના માટે ચોક્કસ કારણ, એના જોગવાઈઓ છે. એ બધી જોગવાઈઓની અનુસર્યા પછી આ ગુજરાતમાં આટલો મોટો આંકડો આવે એ દર્શાવે છે કે કઈ રીતે આ પ્રકારની વાત ગુજરાતમાં આપણે આધુનિકતાની વાત કરતા હોય, પ્રગતિશીલ રાજ્યની વાત કરતા હોય, એવામાં છેલ્લા 5 વર્ષમાં સંખ્યામાં આ ગર્ભપાત થાય. આ કાયદામાં લખેલી જોગવાઈઓ અનુસારના આંકડા છે. ચિંતાનો વિષય તો એ છે કે જે ખરેખર ગર્ભપાત જે બિનકાયદેસર થતા હોય છે એ આંકડો કેટલો મોટો હશે એ આપણે ગુજરાત માટે ખૂબ ચિંતાનો વિષય બને છે. કે બેન દીકરીઓને જે પ્રકારે જ્યાં ગેરકાયદેસર ચક થતા હોય છે, જ્યાં રજીસ્ટર્ડ થયું ના હોય એવા આંકડા જયારે જોવા મળે, ગુજરાત અને દેશનો જયારે આંકડો જોયો તો 1 વર્ષમાં સમગ્ર દેશમાં 13 લાખથી વધુ એબોર્શન થયા છે. અને આ બધા પાસે સરકાર આ એબોર્શનમાં જે બાળક છે કે જે સ્ત્રી છે, જે માતા છે સગર્ભા, એની પરવરિશ સારી થાય એના માટે અને બાકી બધી કામગીરી માટે માતૃવંદન યોજના, બીજી યોજના, ત્રીજી યોજના કરે છે. એના પાછળ 1000 કરોડનું ખર્ચ કરવા પછી પણ જો આ ચિત્ર સામે આવતું તો આપણને બતાવે કે સરકાર માત્ર પરિપત્રો કરીને વાત કેમ મૂકી દે છે. અંતે તો ધરાતર ઉપર કોઈ ચિત્ર એટલું સ્પષ્ટ અને સારું દેખાતું નથી. આ સ્પષ્ટ બતાવે છે કે આંકડા કે આટલા મોટા આંકડા હોય ત્યાં સરકારની કામગીરી પર ચોક્કસપણે સંકટ જાય છે. જી હિરણજી, વાત કરવામાં આવે કે જે પ્રમાણે અત્યારે જે રેશિયો આપણને જોવા મળી રહ્યો છે સંખ્યાનો, કે પુરુષની સામે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જોવા મળી રહી છે, તો તેની પાછળ ક્યાંક ને ક્યાંક આ ગર્ભ આ જ કારણ હોઈ શકે છે ને, કે કારણ કે આ આંકડો આટલો બધો બંનેમાં ડિફરન્સ જોવા મળી રહ્યો છે. એટલે એ કે ગર્ભની તપાસ, એટલે લિંગ તપાસનો ચોક્કસ આપણી પાસે કાયદો છે જેમાં આપણે જે લિંગ તપાસ કરતો હોય ડોક્ટર તેમજ જે કરાવવા માંગે છે આ બંને પર ગંભીર ગુનો થઈ શકે છે. અને આ જે પ્રકારે આપણી પાસે 101,000 પુરુષ, આપણી પાસે 919 જેટલી સ્ત્રીઓ છે, એ ઘણો મોટો ગેપ છે. એ ગેપને પૂરવા માટે જે કાયદો લાવવામાં આવ્યો હતો, કે જે બતાવે છે કે જે પણ આપણે ગ્રુપમાં જે પણ હોય, એ બાબો હોય કે બેબી હોય, એને ધરતી પર આવવામાં એના એને ચોક્કસપણે આવવું જોઈએ. એને એના માટે તો આ કાયદો હતો. આ જે ગર્ભ અત્યારે હાલમાં જે એબોર્શનના આંકડા છે એ એટલા માટે હું ચિંતા માટે કહું છું કે આ બધી જોગવાઈઓને અનુસર્યા પછી સરકાર નક્કી કરે છે કે ઓકે આ થઈ શકે છે, ડોક્ટરની પરમિશન મળે છે, એના પછીના આંકડા આપણી પાસે છે. જે વ્યક્તિને ખરેખર ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર જ કરવાનો છે બેન, એટલે ગેરકાયદેસર ને ગેર પ્રવૃત્તિ કરીને આ એક એક કરનારાના આંકડા તો આપણી પાસે આવ્યું આવે તો કે આપણી પાસે આવે જ નથી. પણ જે આવે છે એ એટલા માટે ચિંતાજનક છે કે આપણી પાસે એક તો સ્ત્રી પુરુષનો રેશિયો, એટલે કે જેન્ડર રેશિયોનો વચ્ચે ગેપ મોટો થઈ રહ્યો છે. બીજી બાજુ આ પ્રકારના ગર્ભ એબોર્શનના આપણી પાસે આંકડા આવતા હોય તો આગામી દિવસોમાં પણ આ જે આપણો જેન્ડર રેશિયો છે વધુ મોટો થશે એવું આપણને સ્પષ્ટ ચિત્ર દેખાય છે. કે ગુજરાત જેવા આવા રાજ્યમાં આ પ્રકારની પરિસ્થિતિઓ તો સમગ્ર દેશમાં કઈ પરિસ્થિતિ છે આપણે સૌ વિચારી શકીએ. હિરણજી, તો આપનો ખૂબ જ આભાર અમારી સાથે જોડાવા બદલ ને આ મુદ્દે ચર્ચા કરવા બદલ. તો જેવી રીતે જ્યારે કોંગ્રેસના પ્રવક્તા હિરણ બેંકરનું જણાવવું છે કે આ ખૂબ જ ચિંતાજનક બાબત ગણી શકાય, કારણ કે છેલ્લા 5 વર્ષમાં આટલો મોટો આંકડો સામે આવી રહ્યો છે ગર્ભપાતને લઈ, અને આ ગેરકાયદેસર હોવા છતાં પણ આ પ્રકારના કાય આંકડાઓ સામે આવી રહ્યા છે.